हेलो फ्रेंड्स, वेलकम टू रियल फिजिक्स चैनल। धोरण 12 चैप्टर नंबर 9 रे ऑप्टिक्स। लास्ट लेक्चर में तमे वक्रीभवन विषय शीख्या छो, तो आज आपणे पछीनो टॉपिक जोवाना छे, पूर्ण आंतरिक परावर्तन। मित्रों, पूर्ण आंतरिक परावर्तन ए खूब ज अगत्यनो मुद्दो अने सहेलो पण पॉइंट छे। तो चलो आपणे शुरू करिए અને કઈ રીતે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તેની ઘટના વિશે આપણે અભ્યાસ કરીએ। અહીં તમને આપેલું છે પૂર્ણ આંતરિક પરાવર્તન, બરાબર છે, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન। મિત્રો, પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થાય, હંમેશા ખાસ ધ્યાન રાખશો, તો કે અહીં તમે જોશો કે પ્રકાશનું કિરણ હંમેશા ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જ્યારે જતું હોય ત્યારે જ पूर्ण आंतरिक परावर्तन थशे, जे खास ध्यान में राखशो। तमे फरीवार रिपीट करू छू, पूर्ण आंतरिक परावर्तन क्यारे थशे, तो के प्रकाशनु किरण हमेशा घट्ट माध्यममांथी पातळा माध्यममां ज्यारे जाय त्यारे ज पूर्ण आंतरिक परावर्तननी घटना थशे। अहीं तमे जोशो के घट्ट माध्यम एक वस्तु आपेली छे, जेने आपणे कहीए छे ऑब्जेक्ट ओ। तेमांथी निकळता प्रकाशना किरणो अहीं तमने दोरवामां आपेला छे। समझो, पहलू प्रकाशनु किरण छे ए सीधी रेखा में आ रीते मध्यम माथी बाहर निकले छे। अहीं आपणे दोरेलो छे ते छे लंब छे। तो लंब पर जतो प्रकाश तमने ख्याल छे के वक्रीभवन पाम्या वगर आपेला मार्गे गति करे छे। हवे बीजू प्रकाशनु किरण अहीं तमे जुओ छो के जे आई खूणे लंब साथे आपात थाय छे, घट्टमांथी पातळा माध्यममां जाय तो लंबथी दूर तरफ जशे। ફરીવાર કહું છું મિત્રો કે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે તો લંબથી દૂર જશે। ત્યારબાદ બીજું પ્રકાશનું કિરણ જે છે તેને આપાત કરશો અહીં લંબ તરફ, તો તમે જોઈ શકો છો કે સપાટીને સમાંતર ગતિ કરે છે। ત્યારે જો આપાતકોણના જે મૂલ્ય માટે કે પ્રકાશનું કિરણ સપાટીને વક્રીભૂત કિરણ સપાટીને સમાંતર ગતિ કરે તેને ક્રાંતિ કિરણ કહે છે। અને ત્યારે જે આપાતકોણ જે છે મિત્રો એ ક્રાંતિકોણ જેટલો હોય છે, એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ તમે સી લખી શકો છો। ત્યારે ખાસ ધ્યાન રાખશો, વક્રીભૂત કોણ જે છે એ 90 નો હોય છે। રિપીટ કરું છું ફરીવાર કે આપાતકોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કિરણ સપાટીને સમાંતર બને ત્યારે જ આ કિરણ જે છે સપાટીને સમાંતર તેને ક્રાંતિ કિરણ કહેવાય। અને ત્યારે આપાત કોણ જે છે એ ક્રાંતિ કોણ જેટલો બને અને વક્રીભૂત કોણ છે એ 90 નો હોય। જ્યારે અહીં જે ક્રાંતિ કોણ બન્યો છે તેના કરતા જો આપાત કોણનું મૂલ્ય વધારવામાં આવશે તો પ્રકાશનું કિરણ આપેલા માધ્યમની અંદર પૂરેપૂરું વક્રીભવન પામી અને ગતિ કરે છે, જેને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના કહે છે। મિત્રો, ખાસ ધ્યાન રાખશો કે અહીં જે તમે આપાતકોણ રાખ્યો છે તે ક્રાંતિકોણ કરતાં હંમેશા વધારે જોવો જોઈએ, તો જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થશે। આ પોઈન્ટ ખાસ અગત્યનો છે, જેના એમસીક્યુ તમે સોલ્વ કરી શકો છો। આપાતકોણનું મૂલ્ય હંમેશા ક્રાંતિકોણ કરતાં વધારે મૂલ્યનું હોય છે। હવે સાબિતી કરવા માટે અહીં જે 90 નો ખૂણો બને છે ત્યાં તમે સ્નેલનો નિયમ મૂકશો, તો સ્નેલનો નિયમ ખ્યાલ છે તમને કે N1 સાઇન કયા માધ્યમમાંથી આવે છે, તો કે ઘટ્ટ માધ્યમ જેનો વક્રીભવનાંક N1 લીધો છે, N1 સાઇન I ઇઝ ઇક્વલ ટુ N2 સાઇન R। મિત્રો, R જે છે એ 90 નો છે, આથી તેની કિંમત 1 થઈ જશે। હવે આપણે શોધવું છે કે વક્રીભવનાંક જે છે અથવા તો આય ખૂણો જે છે એ તમે લખી શકો છો આપાત કોણ છે ક્રાંતિ કોણ જેટલો છે અને વક્રીભૂત કોણ જે છે એ 90 નો છે, બરાબર છે। બંને કિંમત ઉપર મૂકશો તો સમીકરણ થશે સાઇન સી ઇઝ ઇક્વલ ટુ N2 ના છેદમાં N1। મિત્રો, ખાસ ધ્યાન રાખશો, N2 જે છે એ પાતળું માધ્યમ છે જેનો વક્રીભવનાંક 1 અને નીચે છે એ N1। તો આપેલું જે સમીકરણ જે બને છે અહીં તે પૂર્ણ આંતરિક પરાવર્તનનું સમીકરણ છે। હવે
पूर्ण आंतरिक परावर्तन की घटना नो ख्याल आवी गयो होय तो आपणे विचलन कोण विषय शीखीए। विचलन कोण कई रीते बने तमने अहीं आकृति दोरीने समझावु छुं। विचलन कोण कई रीते बने समझो कि आपणे पूर्ण आंतरिक परावर्तन की घटना करवा जई रह्या छे। अहीं आपणे दोरीए छे आ जे छे लंब छे मित्रों। हवे प्रकाशनुं किरण घट्ट माध्यममांथी आवे छे तो आपणुं जे किरण जे छे ए घट्ट माध्यममांथी आवे छे जेनो वक्री पूर्णांक एन वन अने पातळा माध्यमनो एन टू। घट्ट माध्यममांथी पातळा माध्यममां जाए पोतानी जवानी दिशा आ बाजु छे मित्रों, खास ध्यान राखशो। परंतु पोताना मूळ मार्गथी जे वक्रीभवन पामे छे एना ज माध्यममां तो आ जे छे ए टोटल इंटरनल रिफ्लेक्शन थयुं। हवे पोताना जवाना मार्गथी केटलुं दूर जाए छे ए खूणो जे छे आ खूणो तेने आपणे विचलन कोण कहीए छे, डेल्टा। तो तमने ख्याल ज छे के अर्धवर्तुळ जे बने छे अर्धवर्तुळ बराबर छे, आ अर्धवर्तुळ छे 180 नुं होय अने तेमांथी जे आपातकोण थीटा लीधो छे एटला ज मूल्यनो अहीं एना ज माध्યમમાં વક્રીભવન કોણ હોય થીટા, તો આખો જે ખૂણો પાઈ જે છે તેમાંથી તમે થીટા અને થીટા એટલે કે 2 થીટા બાદ કરશો તો તમને વિચલન કોણનું સમીકરણ મળી જશે। ખ્યાલ આવી ગયો છે તમને। હવે આગળ જ આપણે જોયું કે લાલ રંગનો વક્રીભવનાંક વધારે હોય છે જાંબલી રંગ કરતા, તો આગળ સમીકરણ લખી ગયા છે એન ઇઝ ઇક્વલ ટુ સી ના છેદમાં एफ इंटू लेमड़ा, जेनो वक्री भवनांक वधारे एनी लेमड़ा ओछी। आथी अहीं जांबली रंगनो वक्री भवनांक वधारे छे आथी तेनी लेमड़ा छे ओछी थाय। हवे जो तमने क्रांतिकोणना स्वरूपमां कोई एक्जाम्पल पूछे तो कई रीते गणी शको, तो मित्रों जेनो वक्री भवनांक वधारे अहीं समीकरणमां जोशो एन, जेनो वक्री भवनांक वधारे एनो क्रांतिकोण छे ए ओछो थशे बराबर छे। फरीथी समीकरण लखी दऊं छुं अहीं, साइन सी इज इक्वल टू वन अपॉन एन, जेनो वक्री भवनांक वधारे एनो क्रांतिकोण ओछा मूल्यनो थशे। आथी जो जांबली रंगनो वक्री भवनांक ओछो होय तो तेनो क्रांतिकोण ए ओछो थशे। अहीं एनो पण एमसीक्यू आपेलो छे जेथी तमे आपेली थीरीनो अभ्यास करी शको छो। त्यारबाद पूर्ण आंतरिक परावर्तनना सौथी अगत्यनो एमसीक्यू जे तमने अहीं खास थीरी शीख्या बाद लईए छे जेनुं खास रिविजन करशो। पूर्ण आंतरिक परावर्तन तो ज थाय, टोटल इंटरनल रिफ्लेक्शन तो ज थाय मित्रों, जो आपातकोण छे क्रांतिकोण करता वधारे होय एटले के थीटा ग्रेटर देन सी। आ एमसीक्यू छे, बंने बाजु साइन लगाड़ी देशो तो तमे लखी शको छो साइन थीटा ग्रेटर देन साइन सी। हवे साइन सी की किंमत हमणां ज मूकी के साइन सी इज इक्वल टू वन अपॉन एन थाय तो तमे एनी किंमत मूकी अने कोईपण प्रकारना एमसीक्यू ने सिलेक्ट करी शको छो। जो एन ने करता बनावशो तो समीकरण थशे वन अपॉन साइन थीटा। तो आपेली जे कंडीशन आपेली छे ते पूर्ण आंतरिक परावर्तनना मुद्दाओ छे जेने खास नोंध करी राखशो। અને પૂર્ણ આંતરિક પરાવર્તનના કેટલાક ઉપયોગો છે જેના શોર્ટકટના સમીકરણ અહીં બનાવીને આપેલા છે, જેનો ઉપયોગ કરી અને તમે દાખલાઓ માટે ઝડપથી ગણી શકો છો। તો ચાલો આપણે શરૂ કરીએ છીએ પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગો। મિત્રો અહીં પૂર્ણ આંતરિક પરાવર્તનના પહેલા ઉપયોગની અંદર એક સમીકરણ બનાવેલું છે, જ્યારે કોઈ વસ્તુ ઘટ્ટ માધ્યમમાંથી જોતી હોય બરાબર છે। અહીં તમે જોશો કે સીધી રેખામાં એક રેઝ આવે છે જે आपेली माछलीना आँखमां आवे छे। तो जो आपेला माध्यममांथी पूर्णांतरिक बीजू रेस छे पूर्णांतरिक परावर्तन थतुं होय तो आ जे खूणो छे क्रांतिकोण जेटलो थाय, जे सॉरी आपातकोण छे क्रांतिकोण करता वधारे होय तो ज नीचेनुं किरण मळे, जेने आपणे कहीए छीए टोटल इंटरनल रिफ्लेक्शन। हवे अहीं तमे एक बीजू આંખમાંથી નીકળતું રેઝનો અભ્યાસ કરશો જે આપેલી સપાટીને સમાંતર જતું હોય તો આ ખૂણો છે એ ક્રાંતિકોણ જેટલો થશે। મિત્રો અહીં જે દોરેલો છે ક્રાંતિકોણ, તો ઝેડ આકાર તમે અહીં આકૃતિમાં જોશો, ઝેડ આકાર અહીંથી લઈ અને અહીંનો ખૂણો, તો આ જે ખૂણો અંદરનો છે એ પણ ક્રાંતિકોણ જ થશે। તો માછલી જે ઉપર જોવે છે એનો આકાર જે છે એ શંકુ આકારનું દેખાતું હોય છે, આ જે આકાર છે શંકુ આકાર। તો તમને આ શંકુ આકારની ત્રિજ્યા પૂછે કેટલી હોય અથવા તો એ વસ્તુ છે કેટલી ઊંડાઈ ઉપર રહેલી હોય તેવા એમસીક્યુ જો આ ટાઈપનો કોઈ પણ હોય તો તમે અહીં આપેલું સમીકરણનો ઉપયોગ કરી અને દાખલો ઝડપથી ગણી શકો છો। હવે
આપેલો દાખલો એક્ઝામ્પલ નું જે સમીકરણ બનાવેલું છે, કઈ રીતે બનાવેલું છે, શંકુ આકારની ત્રિજ્યાનું સમીકરણ, એ તમને અહીં મેળવી અને આપું છું જેથી તમે ઝડપથી ગણી શકો છો. આકૃતિનો તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો? જો આકૃતિ સમજાણી ન હોય તો ફરીવાર આપેલો ભાગ જે સમજાવ્યો છે તેને જોઈ અને તમે શીખી શકો છો ફરીથી. હવે આપણે આપેલું સમીકરણ કઈ રીતે બને છે તેનો અભ્યાસ કરી આકૃતિમાં તમે જોશો અહીં ત્રિકોણ આપેલો છે મિત્રો, જ્યાં ત્રિકોણ છે એનો અભ્યાસ કરીએ ખાસ. હવે આ જે ભાગ છે એની ત્રિજ્યા લખ્યા તો અહીં સાઇન સી લખશો તો શું થશે? સાઇન સી ઇઝ ઇક્વલ ટુ મિત્રો સામેની બાજુ આરના છેદમાં કર્ણ, કર્ણ જે છે એ બે બાજુના વર્ગના સરવાળાનું વર્ગમૂળ થશે, એટલે આપણે લખીએ છીએ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, બરાબર છે. હવે સાઇન સી ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ છીએ વન અપોન એન ઇઝ ઇક્વલ ટુ આરના છેદમાં, મિત્રો ખાસ આપણે અહીં કિંમત મૂકીએ છીએ વન અપોન એન ઇઝ ઇક્વલ ટુ આરના છેદમાં વર્ગમૂળમાં એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. હવે તમારે કરવાનું એટલું જ છે કે અહીં જો વર્ગમૂળ કાઢશો તો બંને બાજુ વર્ગ લાગી જશે, એટલે આપેલું સમીકરણ થઈ જશે વન અપોન એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીં થઈ જશે આર સ્ક્વેર છેદમાં નીચે થઈ જશે એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, બરાબર છે. હવે આપેલા સમીકરણને જો સાબિતી તમે આપશો ક્રોસ ગુણાકાર કરી તો આરની તમારે કરતા બનાવવાનો છે, આર એટલે ત્રિજ્યા, તો આપેલું સમીકરણ તમને મળી જશે આર ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં વર્ગમૂળમાં એન સ્ક્વેર માઇનસ વન. અહીં તમે ટેન પણ લગાડી અને આપેલું સમીકરણ મેળવી શકો છો. તો જ્યારે પણ તમને આ ટાઈપનું એક્ઝામ્પલ આપે ત્યારે તમે ડાયરેક્ટ આપેલા સમીકરણનો ઉપયોગ કરી અને દાખલો ગણી શકો છો. આર ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં વર્ગમૂળમાં એન સ્ક્વેર માઇનસ એક. જો તમને આપેલા શંકુ આકારનો ઉપરનો જે ભાગ છે એનું ક્ષેત્રફળ પૂછે તો ક્ષેત્રફળ એટલે થશે એ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. જો આપેલા આરની કિંમત અહીં મૂકશો તો તમને એના ક્ષેત્રફળનું પણ સમીકરણ તમે બનાવી શકો છો. તો આ જે પ્રથમ ઉપયોગ છે એ પૂર્ણાંતરિક પરાવર્તનનો છે. બીજો ઉપયોગ તમે જોશો કે ઓપ્ટિકલ ફાઇબરની અંદર તેનો ઉપયોગ થાય છે, મરીચિકા મૃગજળની અંદર થાય છે, તેમજ હીરાનું ચમકવું એના માટે પણ પૂર્ણાંતરિક પરાવર્તનનો ઉપયોગ થાય છે. હવે નીચેના મુદ્દામાં આપણે ખાસ જોઈએ તેના ઉપયોગો આપેલા છે કે સમદ્વિબાજુ પ્રિઝમ છે જે બાયનોક્યુલરની અંદર વપરાય છે, સમદ્વિબાજુ પ્રિઝમ જેની ઘસાવની ક્ષમતા ખૂબ જ ઓછી છે, એટલે આવા પ્રિઝમનો ઉપયોગ આપણે બાયનોક્યુલરમાં કરીએ છીએ. તો અહીં તમે જોશો કે સમદ્વિબાજુ પ્રિઝમ કોને કહેવાય કે જેનો ખૂણો 45-45-90 હોય, આવા પ્રિઝમનો એમસીક્યુ અહીં તમને આપેલો છે કે જેનો વક્રી પૂર્ણાંક હંમેશા √2 જ હોય. કઈ રીતે? તો અહીં તમને પ્રિઝમની અલગ અલગ પોઈન્ટની આકૃતિઓ આપેલી છે કે જો પ્રકાશનું કિરણ અહીં જતું હોય તો પૂર્ણાંતરિક પરાવર્તન પામીને નીચેથી નીકળી જશે. ત્યારબાદ અહીં આપાત કોણ છે 45 છે, તમે જોશો તો પૂર્ણાંતરિક પરાવર્તન પામી અને અહીં પણ 45 ખૂણેથી પાછું બહાર નીકળશે. અહીં વસ્તુ મૂકેલી છે એ બી, તો આપેલી વસ્તુનું પ્રતિબિંબ તમને અહીં ચતુ પ્રતિબિંબ દેખાય છે પ્રિઝમની મદદથી. મિત્રો તેનો વક્રી પૂર્ણાંક કઈ રીતે મેળવવામાં આવે તો આપણે શીખી ગયા છે કે હંમેશા આપાતકોણનું મૂલ્ય છે એ ક્રાંતિકોણ કરતાં વધારે જ હોય છે. બંને બાજુ સાઇન લગાડી દેશો તો અહીં થશે સાઇન આઈ ગ્રેટર ધેન સાઇન સી. સાઇન સીની કિંમત જે છે એ વન અપોન એન થશે મિત્રો, આથી આપણે લખી શકીએ છીએ સાઇન આઈ ગ્રેટર ધેન સાઇન સી. અહીં આપાતકોણની વેલ્યુ 45 છે, જે તમે અહીં મૂકશો તો તમને વક્રી પૂર્ણાંકની વેલ્યુ હંમેશા √2 જ મળશે, જે પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગ સ્વરૂપે તમે મેળવી શકો છો. આ જે પોઈન્ટ જે તમને અહીં આપેલા છે એ ખૂબ જ અગત્યના છે તમારા માટે જે પૂર્ણ આંતરિક પરાવર્તનના આપેલા છે. ત્યારબાદ ઓપ્ટિકલ ફાઇબરની અંદર પણ તેનો ઉપયોગ તમે કરી શકો છો મિત્રો. ઓપ્ટિકલ ફાઇબરની આકૃતિ અહીં આપેલી નથી, પરંતુ તમને સમજાવું છું જેનો અભ્યાસ કરશો ખાસ. ઓપ્ટિકલ ફાઇબરમાં કઈ રીતે બને તો કે અહીં આપણે દોરીએ છીએ આ જે છે એ ઓપ્ટિકલ ફાઇબર છે,
બરાબર છે. ત્યારબાદ ઓપ્ટિકલ ફાઇબરની આ જે છે અક્ષ છે મિત્રો. હવે આપેલા ઓપ્ટિકલ ફાઇબર ઉપર કોઈક પ્રકાશનું કિરણ અહીં આપણે આપાત કરીએ છીએ. ઓપ્ટિકલ ફાઇબરનો જે ઉપરનો ભાગ જે છે તેના ઉપર ક્લેડિંગ કરેલું હોય છે મિત્રો, કે જેથી પૂર્ણ આંતરિક પરાવર્તનની જે ઘટના છે એમાં પ્રકાશનું લીકેજ જે છે એ ઓછું કરી શકાય. ક્લેડિંગ કરેલું હોય છે, ખાસ નોંધ રાખશો તમે. બીજો મુદ્દો કે અહીં ઓપ્ટિકલ ફાઇબરનો વક્રી ભવનાંક N1 હોય અને ઉપર જે ક્લેડિંગ કરેલું મટીરિયલ છે તેનો વક્રી ભવનાંક હોય છે N2. ઓપ્ટિકલ ફાઇબરનો વક્રી ભવનાંક હંમેશા ક્લેડિંગ મટીરિયલ કરતાં વધારે જ રાખવામાં આવે. આપણે શીખી ગયા છે પૂર્ણ આંતરિક પરાવર્તન તો જ થાય જો માધ્યમ ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જાય પ્રકાશનું કિરણ, તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. હવે અહીં તમે જોશો કે એક પ્રકાશનું કિરણ આપણે અહીં આપાત કરીએ છીએ, આપેલો જે પોઈન્ટ જે છે તેની સાથે આ ખૂણે આપાત કરીએ, માધ્યમની અંદર વક્રીભવન થશે એટલે અહીં જે ખૂણો બનાવેલો છે વક્રીભૂત કોણ R છે. હવે તમને ખ્યાલ જ છે મિત્રો કે આ જે ખૂણો જે છે એ કેટલા મૂલ્યનો છે, તો કે જો નીચેનો ખૂણો આપણે 90 લઈએ તો આપેલો ખૂણો જે છે એ 90 - R થશે. બરાબર છે, આપેલો જે ખૂણો જે છે એ 90 - R થશે. આ જે 90 - R જે ખૂણો છે મિત્રો, ખાસ ધ્યાન રાખશો, 90 - R જે છે એ ક્રાંતિકોણ કરતાં વધારે હોય તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, કારણ કે 90 - R એ આપાત કોણ છે. તો અહીં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય છે. બરાબર છે, હવે કોઈ એક્ઝામ્પલ પૂછે તો તમે કઈ રીતે આપેલા દાખલાને સોલ્વ કરી શકો છો. ખાસ નોંધ રાખશો અહીં કે આપેલું જે પોઈન્ટ જે છે અહીં ઓપ્ટિકલ ફાઇબરનું, ત્યાં તમારે સ્નેલનો નિયમ મૂકવાનો છે. તો સ્નેલનો નિયમ થશે N1 sin I = N2 sin R. બરાબર છે, હવે R જે છે મિત્રો, R એ તમારે મેળવવા માટે ફરજિયાત તમારે આપેલા સમીકરણનો ઉપયોગ કરવાનો છે R મેળવવા માટે, જેમાં ક્રાંતિકોણ આપેલો નથી. અને ક્રાંતિકોણ તમારે મેળવવા માટે સમીકરણ લગાવવાનું છે sin C = 1/N. મિત્રો, ઓપ્ટિકલ ફાઇબરનો વક્રી ભવનાંક આપેલો છે 1/N, કરી ટેબલમાં કિંમત જોશો એટલે ક્રાંતિકોણ મળશે. આ ક્રાંતિકોણની કિંમત તમે નીચે મૂકશો એટલે તમને R મળશે. આપેલા R ની કિંમત છે એ ઉપરના સમીકરણમાં મૂકશો તો તમને આપાતકોણનું મૂલ્ય મળશે. આ રીતે તમે ઓપ્ટિકલ ફાઇબરનો કોઈ પણ દાખલો આપેલો હોય તો તમે સોલ્વ કરી શકો છો. ત્યારબાદ આગળની જે થિયરી છે મિત્રો, એ ખૂબ જ અગત્યની અને IMP થિયરી છે. થિયરી છે એ ગોળીય વક્ર સપાટી વડે થતું વક્રી ભવન છે. તો આપેલી થિયરીનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરવાના છીએ, જેનો તમે ખાસ અભ્યાસ કરશો. જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નહીં હોય તો તમે આજે સબસ્ક્રાઇબ કરશો અને આવા બીજા વિડીયો તમે જોતા રહેશો. સંપૂર્ણ JEE નીટ અને NCERTના સિલેબસના બધા જ મુદ્દાઓ અહીં મૂકવામાં આવશે, જેથી તમે ઝડપથી અને સરળતાથી તેનો અભ્યાસ કરી શકો છો. જો તમને કોઈ મુદ્દો ન સમજાય તો તમે કમેન્ટ બોક્સમાં લખી અને ફરીવાર તમે મુદ્દો શીખવા માટે કહી શકો છો. થેન્ક યુ સો મચ ટુ વોચ રિયલ ફિઝિક્સ.